ખબરની એક મોટી અસર આવતી જોવા મળી રહી છે છેલ્લા ચાર મહિનાથી અમે સીએનબીસી બજાર પર અમે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ ઇન્ડસ્ટ્રીને નડતી સમસ્યાઓને અવાજ આપ્યો હતો ચીન અને હોંગકોંગથી આયાત થતા બોટથી આ ઇન્ડસ્ટ્રી પરેશાન હતી અને સીએનબીસી બજારે સતત આ મુદ્દો ઉઠાવ્યો અને ત્યારબાદ સરકાર હવે એક્શનમાં આવી છે અને આ અંગે ડીજીઆરટીએ તપાસ શરૂ કરવાના આદેશ પણ આપ્યા છે આવા બોર્ડ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવાની ભલામણ પણ કરી છે આ અંગે વધુ વિગત આપવા જોડાયા છે સહયોગી નીરજ કંસારા નીરજ શું ડિટેલ્સ આવતી દેખાઈ રહી છે કઈ રીતે એક્શન દેખાશે જી જુઓ અત્યારે તો જે ખાસ આપણને માહિતી મળતી દેખાઈ રહી છે એમાં ડીજીઆરટી એટલે કે ડિરેક્ટર જનરલ ઓફ ડીજી એટલે કે ડિરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ દ્વારા આપણને એક ગઈકાલે નોટિફિકેશન આપવામાં આવ્યું છે ને એમણે બે વાત ખાસ અહીંયાથી કરી છે કે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડની જે ઇન્ડસ્ટ્રી છે આ ઇન્ડસ્ટ્રી એક ઘણા લાંબા સમયથી એક સમસ્યાથી પરેશાન હતી ચીન અને હોંગકોંગથી મોટા પાયે સસ્તામાં જે આ બોર્ડ છે તે અહીંયા આયાત કરવામાં આવતા હતા અને એને કારણે ઇન્ડસ્ટ્રીને ઘણી સમસ્યાઓ નડી રહી હતી હવે ડીજીટીઆરએ ગઈકાલે નોટિફિકેશન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે સરકાર આ અંગે એટલે કે ડીજીટીઆર ખુદ આ અંગે તપાસ શરૂ કરશે અને એમણે નાણાં મંત્રાલયને પણ અહીંયાથી ભલામણ કરી છે અને ખાસ કરીને નાણાં મંત્રાલયે આઠ ટકાથી લઈને ચુમ્મોતેર ટકા સુધીની એન્ટી ડમ્પિંગ ડ્યુટી આ હોંગકોંગ અને ચીનથી આયાત થતા જે બોર્ડ છે એના પર લગાવવા માટેની એક ભલામણ અહીંયાથી કરી છે હવે મહત્વનું એટલા માટે છે કે આ જે ઇન્ડસ્ટ્રી છે એ ઇન્ડસ્ટ્રીનો એક મોટો મોટો હિસ્સો ગુજરાતની અંદર પણ છે અને ગુજરાતમાં પણ ઘણી ઘણા બધા યુનિટ્સ આવેલા છે કે જે લગભગ એક લાખથી દોઢ લાખ જેટલા લોકોને એ રોજગાર આપે છે અને આ બોર્ડ અહીંયા બનાવવામાં આવે છે હવે જો તમારે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડને સમજવા હોય તો તમારે એ એક સર્કિટને સમજવી પડશે કે જે તમારા કોઈપણ ઉપકરણની અંદર આવે છે કે પછી ટીવી હોય મોબાઈલ હોય ઓવન હોય કોમ્પ્યુટર હોય કે પછી કોઈપણ જે ઇલેક્ટ્રોનિકથી ચાલતા રમકડાં હોય એના ઉપર જે લીલા કલરની આપણે ગ્રીન કલરની જે પટ્ટી આપવામાં આવે છે પ્લાસ્ટિકની એને પ્રિન્ટેડ એને આ બોર્ડ કહેવામાં આવે છે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ કહેવામાં આવે છે ને એની ઉપર પછી સેમિકન્ડક્ટર કન્ડક્ટર કે કોઈપણ પ્રકારની ચીપ લગાવીને એની અંદરથી એક આખી ચીપ તૈયાર સર્કિટ તૈયાર કરવામાં આવે છે જેને આપણે સર્કિટ કહેતા હોઈએ છીએ એટલે સીએનબીસી બજાર લગભગ છેલ્લા સપ્ટેમ્બર મહિનાથી માર્કેટ સિવાયના જે બુલેટીનો હોય છે એમાં ઇન્ડસ્ટ્રી સાથે વાતચીત કરતું રહ્યું છે એમની જે સમસ્યાઓ છે એને આપણે અહીંયાથી અવાજ આપવાનો પ્રયાસ કર્યો છે અને સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડ્યો છે કે ચીન અને હોંગકોંગથી જે મોટા પાયે આ પીસીબીની આયાત કરવામાં આવે છે તેને કારણે સ્થાનિક ઇન્ડસ્ટ્રીની અંદર અહીંયા આપણને સમસ્યાઓ નડી રહી છે મહત્વની વાત આ એટલા માટે પણ છે કે ગુજરાતની અંદર હવે જ્યારે માઇક્રો જે પ્રોસેસરની ઇન્ડસ્ટ્રી ખોલવા જઈ રહી છે સેમી ઇન્ડસ્ટ્રી ખોલવા જઈ રહી છે તો આ બધા માટે પણ આ જે બોર્ડ છે એની માંગની અંદર વધારો થશે અને જો એ ભારતની અંદર બનતા હોય ગુજરાતની અંદર બનતા હોય તો અહીંયાની લોકલ ઇકોનોમીને સ્થાનિક ઇકોનોમીને પણ એક બહુ મોટો ફાયદો થયો છે શકે છે એટલે આ નિર્ણય સરકારનો ઘણો આવકારદાયક છે પરંતુ હજી માત્ર ભલામણ કરી છે જો નાણાં મંત્રાલય આના પર એક એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખી દે છે તો પછી અહીંયાથી આ ઇન્ડસ્ટ્રી માટે ઘણી મોટી રાહત થશે પરંતુ અત્યારે પણ એક મોટી રાહત છે કે સરકારે આ સમસ્યાની અહીંયાથી નોંધ લીધી છે જી ચાંદની